કેમ છો બાલ મિત્રો, મજામાં છો ને બધા? ગુજરાતી આપણા બધાની માતૃભાષા, આપણી માતૃભાષા ગુજરાતીમાં આજથી આપણે વાક્ય વાંચનનો સરાવ કરીશું. બાલમિત્રો, તમે બધાએ અક્ષર પરિચય મેળવ્યો, શબ્દ વાંચન પણ કર્યું, શબ્દ ચિત્ર વાંચન પણ કર્યું, તો હવે આપણે વાક્ય વાંચનનો સરાવ કરીશું. તો ચાલો આપણી ગુજરાતી ભાષાની ચોપડીમાં આપેલા વાક્ય વાંચનનો સરાવ કરીએ. બાલમિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં 40 નંબરના પાના ઉપર વાંચન કરવા માટેના વાક્યો આપેલા છે. જુઓ, અહીં વાંચીએ. સરલા આમ આવ, ગીતાને ઉઠાડ, ગીતા ચા બનાવ, પૂરવ ચા પી, બબલીને ચા પીવડાવ. બાલ દોસ્તો, મારી સાથે ફરી એકવાર વાંચશો? સરલા આમ આવ, ગીતાને ઉઠાડ, ગીતા ચા બનાવ, પૂરવ ચા પી, બબલીને ચા પીવડાવ. તમારે પણ ધ્યાનથી આ બધા જ વાક્યો આંગળી અથવા પેન્સિલ રાખીને વાંચવાના છે. બાલ દોસ્તો, વિશેષ સરાવ હજી કરવાનો છે. આ વાક્યો પણ આપણે વાંચવાના છે. પાના નંબર 40 ઉપર જ બીજા વાક્યો છે. ચાલો સાથે મળી અને વાંચીએ. તમે બધા પહેલાં ધ્યાનથી સાંભળો અને પછી વાંચો. આ અમારા માલા માસી, આ અમારા લતા મામી, માસી સરસ લાપસી બનાવે, લતા મામી ઊન લાવે, મામી સરસ આસન બનાવે. હવે જુઓ હું કેવી રીતે વાંચું છું. આ અમારા માલા માસી, આ અમારા લતા મામી, માસી સરસ લાપસી બનાવે, લતા મામી ઊન લાવે, મામી સરસ આસન બનાવે. બાલમિત્રો, તમારે બધાએ આ બધા જ વાક્યો ખૂબ જ ધ્યાનથી વાંચવાના છે. અને હા, આ વાક્યો વારંવાર વાંચજો, જેથી તમે બધા આ વાક્યો સહજતાથી ખૂબ જ ઝડપથી વાંચી શકો. બાલમિત્રો, પાના નંબર 40 ઉપરની બીજી કૃતિ છે ને, તે તરફ નજર નાખીએ. શું કરવાનું છે? અહીં બે ચિત્ર વચ્ચેનો તફાવત શોધવાનો છે. આ તો ખૂબ સહેલું છે, છે ને સહેલું? ખૂબ ધ્યાનથી ચિત્રનું નિરીક્ષણ કરો. તમે પોતે નિરીક્ષણ કરશો ને તો પણ તમને ખ્યાલ આવી જશે કે આ બંને ચિત્રમાં શું ફરક દેખાય છે. જુઓ, શું છે આ ચિત્રમાં? આ સરસ મજાના ચિત્રમાં પંખી ઉડે છે, વિમાન ઉડે છે આકાશમાં. આગળ જુઓ, વિમાનનો પંખો છે ને, એને ચાર પાંખ છે. હવે આ વિમાનના ચિત્રમાં જોઈએ તો ત્રણ જ પાંખ છે, એટલે ફરક આવ્યો ને. અહીં ચાર પાંખવાળો પંખો છે, અહીં ત્રણ જ પાંખ દેખાય છે. ચાલો અહીં નીચે જુઓ, ઘડિયાળ છે, અહીં પણ ઘડિયાળ છે, પણ ઘડિયાળનો સમય જુઓ શું છે. ઘડિયાળના સમયમાં તફાવત જુઓ. ઘડિયાળના કાંટા અલગ અલગ સમય બતાવી રહ્યા છે. ઝાડ ઉપરના ફળ જોઈએ, આ ઝાડ ઉપર લાલ રંગના સફરજન છે અને આ પીળું સફરજન. હવે અહીં ધ્યાનથી જુઓ, અહીં તો બધા જ લાલ રંગના સફરજન દેખાય છે. આગળ વધીએ, આ ફૂલ જુઓ, અહીં આ લાલ ફૂલ, અહીં સાધારણ કેસરી પીળા રંગના ફૂલ, અને આ ઝાડ ઉપર જુઓ લાલ ફૂલ છે, ફૂલને પાન પણ છે સાથે, અહીં નથી, અહીં પીળા રંગનું ફૂલ થોડીક જ પાંખડીઓ દર્શાવે છે. એટલે આ બધા તફાવત ધ્યાનથી આપણે શોધવાના. અહીં જુઓ, પહેલા ચિત્રમાં અહીં કુંડું છે,
કુંડામાં છોડ છે પણ અહીં કુંડામાં છોડ નથી. બાલમિત્રો, તમે પોતે જ એક નાનકડું કુંડું લેજો અને તેમાં સરસ મજાનો છોડ ઉગાડજો. ઉગાડશો ને મારી આટલી વાત માનજો, કેમ કે છોડ વાવશો ને તો આપણો દેશ હરિયાળીવાળો, હરિત રંગનો લીલો છમ બનશે અને વધુ વરસાદ આવશે, પવન ઠંડો ઠંડો આપણને માણવા મળશે. જરૂર ઉગાડજો હો બાલમિત્રો. આ જુઓ, આ પેન્સિલ, આ બ્રશ, આ બ્લુ રંગ, અહીં ઈ, અ, ક, આ બતક, આ પંખી, અહીં શું છે, ખ અક્ષર છે, જ જહાજનો છે, ઊ છે, ભ છે, ત્રગડે ત્રણ છે, ન છે, મ છે, આઠ લખ્યા છે, આ બધું તો સરખું જ લાગે છે, તો ફરક શું છે? આ રહ્યો ફરક, આ શું છે? આવું અહીં દેખાય છે? મને તો નથી દેખાતું. તો તમને ખ્યાલ આવ્યો, અહીંયા એક વસ્તુ ખૂટે છે. આ વસ્તુ ગણશો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. અહીં કેટલી વસ્તુ છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. અહીં છે નવ વસ્તુ, અહીં છે આઠ વસ્તુ. તો આ તફાવત થયો ને? તો આવી જ રીતે તમારે બધાએ હજી વધારે તફાવત આ બંને ચિત્રોમાંથી શોધી કાઢવાના છે અને યાદ કરી કરીને જોવાનું છે. ધ્યાનથી નિરીક્ષણ કરજો અને તફાવત શોધજો. બાલમિત્રો, હંમેશની મુજબ આપણે આજનો સુવિચાર જોઈએ. બધા માટે મિત્રભાવ રાખીએ. આપણે બધા તો હળી મળીને અભ્યાસ કરીએ અને આપણી સાથે વર્ગમાં ભણતા હોય ને તે બધા જ આપણા મિત્ર કહેવાય, આપણી સખીઓ કહેવાય. છોકરીઓ હોય તો સખી, બેનપણી, એની સાથે આપણી મૈત્રી થઈ કહેવાય. અને મૈત્રીની ભાવના બધા જ સાથે રાખવાની, આપણી સરખી ઉંમરના સાથે મિત્રભાવ રાખવાનો હોય. બાલમિત્રો, તમને એક નાનકડું ગીતની થોડીક પંક્તિઓ સંભળાવું છું. આ વાત કદી ના ભૂલાય, આ વાત કદી ના ભૂલાય. કઈ વાત? આપણાથી મોટાને માન દેવાય, આપણાથી નાનાને લાડ કરાય. આપણાથી મોટાને માન દેવાય, આપણાથી નાનાને લાડ કરાય. આપણા જેવા સરખાની દોસ્તી થાય, આપણા જેવા સરખાની દોસ્તી થાય. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. બાલ દોસ્તો, તમે બધા જ યાદ રાખજો કે આ વાત ક્યારેય નહીં ભૂલવાની.